અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટતંત્રના પાપી અરજદારોને ન્યાય ન મળતો હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે. ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામની ગોચર જમીનમાં દબાણ કરતાઓ ગ્રામજનોને ધમકી આપતા અને અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી હતી. બ્રહ્મપુરી ગામની ગોચર જમીનમાં 1.5 માસ અગાઉ રોડ બનાવવા સંબંધિત અધિકારીને ફરિયાદ કરેલ છે. ત્યારબાદ ગત રવિવારના રોજ કામ ચાલુ થતાં તેનો વિરોધ લોકોને મિલીભગત ખુલ્લી ધમકી મળતા અરજદારોએ આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી હતી. ઘટ્ટું કરવામાં નહીં આવે તો અરજદારોને ગામ છોડવાનો વારો આવશે હોવાની પણ રજૂઆત કરી હતી. મારું નામ અંગારી બાહુભાઈ કાળાભાઈ છે. હું બ્રહ્મપુરી ગામનો વતની છું. અમે અમારા ગામની અંદર આવેલા ગોચરની જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને 7 અધિકારીઓને એની જાણ કરી. તે બદલ ગામમાં રહેલા 4 ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે. એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે અને જો આ જિલ્લા પોલીસ વડા કલેક્ટરશ્રી PDOશ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે. અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા, પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે. કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તાથી નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે. અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો તો એ કાઢવા તૈયાર નથી અને દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે. કલેક્ટરને જાણ કરી, TDO સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ અધિક્ષકને શ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ, નહીં તો અમારે ગામ છોડવાનો વારો આવશે. જીતેન્દ્ર પટેલ, અરવલ્લી.